We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is N-type semiconductor. આપણે સૌ જાણીએ છીએ કે સેમિકન્ડક્ટરના બેઝિકલી બે પાર્ટની અંદર ડિવિઝન થઈ શકે છે, N-type semiconductor અને P-type semiconductor. જ્યારે શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમના ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની અંદર 5 વેલેન્સ બેન્ડ વાળા તત્વ જેવા કે આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ વગેરેને એડ કરવામાં આવે તો N-type semiconductor મેળવી શકાય છે. અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમના એક ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલી, આઉટર બેન્ડમાં 5 ઇલેક્ટ્રોન રહેલી એન્ટીમનીની અશુદ્ધિ ખૂબ જ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવેલી છે અને તેની મદદથી N-type સેમિકન્ડક્ટર બની શકે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એન્ટીમનીની મોસ્ટ આઉટર ઓર્બિટની અંદર 5 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમની મોસ્ટ આઉટર ઓર્બિટની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન છે પોતાની આસપાસના નેબરિંગ એટમ સાથે કોવેલેન્ટ બોન્ડની મદદથી જોડાઈને એક સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે જો આ બહારની કક્ષાના રહેલો ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે જે બોન્ડથી જોડાયેલો છે એને કોવેલેન્સ એટલે કે બોન્ડ કહેવામાં આવે છે, કોવેલેન્ટ બોન્ડ એને કહેવામાં આવે છે. પરંતુ એન્ટીમનીની અંદર બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કે એના 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 એની આસપાસના નેબરિંગ સિલિકોન અથવા તો જર્મેનિયમના એટમ સાથે એક બોન્ડથી જોડાઈ અને ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. પરંતુ એક ઇલેક્ટ્રોન આપણે જોઈ શકીએ છીએ કે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન એક્સેસ રહે છે. જનરલી આજુબાજુના નેબર સાથે બોન્ડ ફોર્મ કરવા માટે તમારે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, પણ અહીં એક ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન તરીકે રહે છે, બરોબર. આ ઉપરાંત N ટાઈપ સેમિકન્ડક્ટરને ડોનર ઇમ્પ્યુરિટી એલિમેન્ટ એવું કહેવામાં આવે છે. ડોનર ઇમ્પ્યુરિટી એટલા માટે કે જનરલી 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, એના બદલે એક ઇલેક્ટ્રોન એક્સેસ ધરાવે છે, એક એટમને એડ કરતા એક ઇલેક્ટ્રોન મળે છે વધારે. આ રીતે જો મલ્ટીપલ એટમને એડ કરવામાં આવે તો ઘણા બધા ઇલેક્ટ્રોન મેળવી શકાય છે, એટલા માટે એને ડોનર ઇમ્પ્યુરિટી એલિમેન્ટ કહેવામાં આવે છે. આથી N-type સેમિકન્ડક્ટરનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. હવે આપણે વાત કરીએ N-type સેમિકન્ડક્ટરના પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે કે એવી વસ્તુ છે કે N-type સેમિકન્ડક્ટરની અંદર કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન, હોલ અને આયન રહેલા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે દર વખતે એક ઇલેક્ટ્રોન એક એટમ એડ કરતા વધારે મળે છે, એટલા માટે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આજે બ્લેક ડોટ છે એને ઇલેક્ટ્રોનની મદદથી ઓળખવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા મેજોરિટી છે, એટલે કે કહી શકીએ કે N-type સેમિકન્ડક્ટરની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે હોલની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, જોઈ શકીએ છીએ આપણે. એટલા માટે હોલને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં જે આયન આપણને મળશે પોઝિટિવ આયન મળશે, કારણ કે ઇલેક્ટ્રોન જરૂર કરતા વધારે છે, એક્સેસ છે અને ડોનર ઇમ્પ્યુરિટી એલિમેન્ટ છે, એટલા માટે આપણને પોઝિટિવ આયન મળશે. જો આ જગ્યાએ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એલિમેન્ટ હોત તો આયન આપણને નેગેટિવ મળે, પરંતુ અહીં ડોનર હોવાને લીધે આપણને પોઝિટિવ મળે છે. અને જે આયન છે એ ઇમોબાઇલ હોય છે. ઇમોબાઇલ એટલે કે એ બેટરીના કનેક્શન અથવા તો પાવર સપ્લાયના કનેક્શનથી પણ કોઈ જગ્યાએ ગતિ કરતા નથી. થેન્ક યુ. હવે આપણે જોઈ શકીએ છીએ કે N-type સેમિકન્ડક્ટરની અંદર કરંટનું કન્ડક્શન કેવી રીતે થાય છે. તો આ છે આપણું N-type સેમિકન્ડક્ટર, એને આપણે એક્સટર્નલ પાવર સપ્લાય આપીએ છીએ, એટલે કે બેટરી સાથેનું કનેક્શન કરીએ છીએ. આ છે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ છે બેટરીનો નેગેટિવ ટર્મિનલ. હવે આ રીતે જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એના મેજોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર છે હોલ, એટલે કે ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલા માટે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે. આપણે જોઈ શકીએ છીએ કે જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા બેટરીના પોઝિટિવ ટર્મિનલ એટલે કે આ બાજુ ગતિ કરે છે, અને જેટલા હોલ છે કે જે પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે એ બેટરીના નેગેટિવ ટર્મિનલ તરફ ગતિ કરે છે.
અને જે આયન છે એ ઇમોબાઇલ છે એટલે કે ન્યુટ્રલ છે એવું આપણે કહી શકીએ માટે એ ગતિ નથી કરી શકતા આમ n ટાઇપ સેમિકન્ડક્ટર ની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે ઇલેક્ટ્રોનના વહનને લીધે આપણે કરંટ મેળવી શકીએ છીએ થેન્ક યુ